અગાઉના ભાગની અંદર આપણે જોયું હતું કે ચાંદની છે એ ધીમે ધીમે પેલી જે ટેકરી છે એના પ્રત્યે આકર્ષણ છે એને લાગવા લાગે છે, અને એના કારણે એને અબુ મિયાનની વાર્તા છે કે ખાવામાં છે રસ રહેતો નથી. હવે આગળ છે આપણે કરીએ તો સેમ નાઇટ ચાંદની મેક ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. હવે તે જ રાત્રિએ બરાબર પછી અબુ મિયાન શું કરે છે, એને ઝૂંપડીની અંદર પૂરી દે છે અને બારણું બંધ કરી દે છે, પણ જે પાછળનો જે ભાગ હોય છે બારી છે એ બંધ કરવાનું ભૂલી જાય છે. તો તે જ રાત્રે ચાંદની છે એ જે પેસેજ છે મીન્સ આ જે વિન્ડો છે એને પોતાના સ્વતંત્રતાનો માર્ગ છે એ બનાવે છે, એટલે કે એ જ બારીએથી ચાંદની છે એ નાસી જાય છે. વેન ચાંદની રીટ ધ હિલ સ્ટોપ બિગ રાઇઝિંગ સન રાઇઝ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. કે છે કે હવે જેવી ચાંદની છે એ હિલ સ્ટોપ ઉપર આવે છે ત્યારે એક પીળો એવો મોટો સૂર્ય છે એ ક્ષિતિજમાંથી ઉગી રહ્યો હતો. હી વોઝ ઓલ ફ્લાઇંગ વિથ જોય એન્ડ વન્ડર. ચાંદની છે એ આનંદ અને નવાઈથી ખૂબ જ છલો છલ ભરેલી હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફિટ બીકમ ગોલ્ડન યલો. પગ નીચેનું તેનું જે લીલું ઘાસ હતું એ જાણે ગોલ્ડન યલો એટલે કે સૂર્યના પ્રકાશ પડવાને કારણે સોનેરી રંગનું પીળા સોનેરી રંગનું છે બની ગયું, એટલે કે સૂર્યપ્રકાશની અસર છે એનું વર્ણન છે. ધ વાઇન સેંગ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. અને પવન જાણે ચાંદનીના આવવાના સ્વાગતનું જાણે ગીત ગાતી હોય, અનંત ગીત ગાતી હોય એવું લાગી રહ્યું હતું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે કે વિદાય, જાણે કે ઘણા બધા લાંબા સમયગાળાના વિદાય બાદ વિયોગ બાદ પોતાની માતાને મળતી હોય એવું ચાંદનીને લાગી રહ્યું હતું. કારણ કે પહેલેથી તે ચાંદનીને હિલ પ્રત્યે આકર્ષણ હતું અને પછી આ જે સ્વતંત્રતા મળી ગઈ અને તે ત્યાં પહોંચી ગઈ એટલે અત્યારે એને એવું લાગે છે જાણે ઘણા વર્ષો બાદ વિદાય બાદ જાણે હું પોતાની માતાને મળી રહી છું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. જો અબુ ખાનના ઘરને એ પ્રિઝન હાઉસ કે છે, જેલ કે છે, કેદ કે છે, કારણ કે ભલે અબુ મિયાન એને ગમે રીતે સાર સંભાળ લેતો, ગમે એવું ખાવાનું આપતો, પણ છતાં એ જો દોરડાને કારણે બંધાયેલી હતી એટલે એના માટે એ એક જેલ જ હતી. એટલે એ ન્યાન્યા વિચાર કરે છે કે આ અબુ મિયાનનું જે ઘરરૂપી જેલ હતી એના કરતાં આ બધું કેટલું અલગ છે. ધેટ ડે શી જમ્પ એન્ડ પ્લે એન્ડ એટ અરાઉન્ડ. તે દિવસે તે નાચી કૂદી અને બધી જ બાજુ જઈને એણે ખાધું મન ભરીને. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. જાણે પોતે સાતમા આસમાને હોય, ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે કે ઊંચા હોય, બરાબર આનંદનો ભાવ વ્યક્ત કરે છે એવું એને લાગી રહ્યું હતું. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. અને ચાંદનીના જીવનનો આ સૌથી આનંદદાયી એવો દિવસ હતો. ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ હિલ્સ. હવે ધીમે ધીમે સૂર્ય છે એ ટેકરીઓની પાછળ છુપાઈ રહ્યો હતો, એટલે કે મીન્સ સૂર્યાસ્તનો સમય છે એ થઈ રહ્યો હતો. સૂન ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ. અને પછી તરત જ ધીમે ધીમે જે અંધકાર છે એણે પહેલાં તો ઘાસ ફૂલો અને પછી વૃક્ષો છે એને પણ પોતાની મય છે એ કરી દીધા, એટલે કે સર્વત્ર છે અંધકાર છવાઈ જાય છે. ધ વાઇન સ્ટોપ્ડ બ્લોઈંગ. પવન પણ એકાએક ફૂંકાતો બંધ થઈ ગયો. દેર વોઝ સ્ટિલનેસ અરાઉન્ડ. સ્ટિલનેસ એટલે એકદમ શાંતિ. હવે સર્વત્ર માત્ર શાંતિ અથવા તો સન્નાટો જ છે એ છવાયેલો હતો. એન આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. હૂટેડ એટલે કે આઉલનો બોલવાનો, ઘોડનો બોલવાનો એક અવાજ. આ તમને ફ્રેમ ધ સેન્ટેન્સની અંદર પૂછાતું હોય છે, ખાસ ધ્યાન રાખજો. ઘોડ પણ છે પોતાના હોલ બખોલ છે એમાંથી બોલી રહ્યો હતો. ચાંદની ફેલ્ટ સ્કેર. અને આ બધું વાતાવરણ જોઈને ચાંદની છે એને ડર લાગે છે. ધ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય. હવે દૂર દૂર આકાશની અંદર ચંદ્રમા છે એ ખીલે છે, બરાબર ચાંદો છે એ આખો છે પૂર્ણ સ્વરૂપે ખીલી જાય છે દૂર આકાશમાં. ઇન ઇટ સિલ્વર લાઇટ્સ. ચાંદની સો બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. હવે ચંદ્રમાના જે પ્રકાશ છે એની અંદર ચાંદની
લાલ આંખ સોરી ચમકદાર આંખો અને ધારદાર એવા દાંત છે એ ચમકતા જોવે છે. આપને ખ્યાલ છે કે જે જંગલી પ્રાણીઓ હોય એની આંખો છે એ અંધારાની અંદર ચમકતી હોય છે. તો એ ચંદ્રના જે રૂપેરી પ્રકાશ છે એની અંદર ચાંદની પણ બે આંખો અને તીક્ષ્ણ દાંત છે એ જુએ છે, કે જે મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, કે જે ધીમે ધીમે પોતાની તરફ છે આવી રહ્યું હતું. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી, એ જે ડેવિલ એટલે કે રાક્ષસ, એને સહેજ પણ ઉતાવળ હતી નહીં. શા માટે? હી ન્યૂ દેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, કારણ કે એને ખબર હતી કે આ બકરી છે એકમાત્ર એનો જ ખોરાક છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોડ સ્ટ્રક દેર હેડ્સ વિથ ઈચ અધર, બરોબર. જે ડેવિલની અત્યાર સુધી વાત થઈ રહી હતી, બીજું કોઈ નહીં પણ વરુની વાત થઈ રહી હતી, કે વરુ અને બકરી છે પોતપોતાના હેડ્સ માથા છે એકબીજા સાથે પીડાવે છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કઈ રીતે બકરી અને વરુ છે એ જાણે લડતા હોય, બસ મીન્સ લડે જ છે, તો આ રીતે પોતપોતાના માથા છે એ ભીડાવે છે. હી વોઝ બિગ એન્ડ ફ્યુરિયસ વેર એવર શી વોઝ સ્મોલ બટ નોટ વીક. વર્ણન કરે છે બંનેનું, કે પેલો કેવો મોટો અને ફ્યુરિયસિયસ એટલે કે એકદમ આક્રમક ક્રૂર એવો છે, ને જ્યારે પેલી નાની છે પણ નબળી નથી, બરોબર. પોતે ભલે એક નાનકડું એવું જીવ છે પરંતુ અશક્ત નથી એમ કે છે. એમ કરીને ચાંદની છે એ કેટલી બ્રેવ છે એનું એક પ્રમાણ આપી રહ્યો છે, કે પેલો કદાવર અને આક્રમક છે, ક્રૂર છે, આ ભલે એની સામે નાની છે પણ વીક નથી, નબળી નથી, મક્કમ છે. ચાંદની સ્ટૂડ ફિર્મ ઓન હર લેગ, ફિર્મ એટલે કે મક્કમતાથી. ચાંદની છે મક્કમતાથી પોતાના પગ ઉપર છે ઊભી રહી જાય છે. હેડ સ્લાઇટલી બેન્ચ એન્ડ અ સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેમ. ચિત્રમાં તમે જે પ્રમાણે જોઈ શકો તો એ રીતે, કે પોતે મક્કમતાપૂર્વક પોતાના પગ ઉપર ઊભી છે, થોડીક પોતાના માથાથી ઝૂકેલી અને પોતાના સિંગડા છે એ આ ડેવિલ તરફ છે એમ કરેલા, એટલે કે લક્ષ કરેલા છે, એટલે કે પોતે પણ છે હવે તૈયાર છે પેલાને મારવા માટે. શી લુક લાઈક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઈટ અ ક્રુઅલ એમિરી, જો એને એક સરસ મજાના સોલ્જરની એટલે કે સિપાહીની ઉપમા આપેલી છે, કે એ જાણે એક એવો બહાદુર સિપાહી લાગી રહ્યો હતો જ્યાં પોતાના જે આક્રમક જે એનિમી દુશ્મન છે એની સાથે લડવા માટે. ખરેખર ચિત્ર તમે જોશો તો તમને એમ જ લાગશે કે શી વોઝ રેડી ટુ ફાઇટ, બરાબર. પોતાનું જે ક્રુઅલ ઘાતકી અથવા તો ક્રૂર દુશ્મન છે એની સામે સ્ટ્રોંગ મજબૂત લડપ આટવા માટે જાણે પોતે તૈયાર હતી, એટલે એને એક સોલ્જરનું છે સિપાહીનું છે ઉપમા છે આપવામાં આવે છે. તો ફાઇટ બિગન, અને જે લડાઈ છે બંને વચ્ચેની એ શરૂ થઈ. ઇટ વેન્ટ થ્રુ ધ નાઇટ, અને આખી રાત સુધી આ લડત છે એ ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઈડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, હવે ધીમે ધીમે જે ચંદ્રમા હતો એ પણ આછો પેલ એટલે એકદમ ઝાંખો અથવા આછો પડી જવો, અને ધીમે ધીમે એ પણ વાદળો છે એની પાછળ જઈને સંતાઈ જાય છે, એટલે કે ચંદ્રમા છે એ પણ હવે ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. ધ સ્ટાર ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન, એક પછી એક તારાઓ છે એ પણ છે એ ગાયબ થવા લાગે છે. અ ફેઇન્ટ લાઇટ અપિયર ઇન ધ ઈસ્ટ, અને પૂર્વમાંથી એક આછો આછો ફેઇન્ટ ઝાંખો પ્રકાશ છે એ દ્રશ્યમાન થાય છે, એટલે કે હવે સવાર પડવાની શરૂઆત છે. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન, સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, અને સૂર્યનું પહેલું જ કિરણ પડે છે ત્યાં જોવા મળે છે કે ચાંદની છે એ ગ્રાઉન્ડ ઉપર મેદાન ઉપર પડેલી હતી. She was completely soaked in blood. Soak એટલે કે તરબોળ, અને પોતે લોહીથી એકદમ તરબોળ અથવા તો ખરડાયેલી હતી. A wolf, tired and sleepy, was getting ready to devour her. અને બીજી બાજુ પેલો જે વરુ હતો એ થાકેલો થોડોક ઊંઘમાં અને ચાંદની છે એને ડેવોર એટલે કે આરોગવા માટેની તૈયારીમાં હતો. A flock of birds sitting on the tree was debating the result of the fight. હવે આ બંને વચ્ચે જે લડત થઈ હતી ડેવિલ અને પેલી ચાંદની વચ્ચે, અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે ચાંદની છે એ તરબરો થઈને
ગ્રાઉન્ડ પર પડેલી છે, અને પેલો દેવર છે એ થાકેલો પાકેલો અને ચાંદીને ખાવા માટે તૈયાર છે. તો આ બધી જે પ્રક્રિયા થઈ છે એ બધી સમગ્ર ઘટનાની ચર્ચા એક આ ફ્લોક ઓફ બર્ડ્સ પક્ષીઓનું ટોળું છે એ કરી રહ્યું છે કે ભાઈ આ જે ડિબેટ કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, એનું પરિણામ છે એ શું આવ્યું. સો હુ ઇઝ ધ વિનર આસ્ક અ સ્મોલ વન, એટલે કે નાનકડું એવું પક્ષી છે એમ કહે છે કે તો આ વિજેતા કોણ. ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર ડિક્લેર્ડ ટુગેધર, એટલે મોટા ભાગના સાથે જ મળીને ડિક્લેર એટલે કે ઘોષિત કરે છે કે હા હા વરુ જોઈને. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એટલે તરત જ એક સમજદાર વૃદ્ધ પક્ષી હતું એમ કહે છે કે ના, ચાંદની ઇઝ ધ વિનર, ખરેખર ચાંદની જે વિજેતા છે. શા માટે? આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર, કારણ કે મેં ક્યારેય પણ એટલો બહાદુર સ્વતંત્ર સેનાની જોયો નથી. તમે અહીંયા જોઈ શકો છો કે ચાંદનીને ફરી વખત એક સ્વતંત્ર સેનાની ઉપમા આપવામાં આવેલી છે, બહાદુર સ્વતંત્ર સેનાની કે જે છેલ્લા શ્વાસ સુધી છે લડે છે. તો સેમ વે ચાંદની છે, એણે પણ પોતાના છેલ્લા શ્વાસ સુધી છે લડત છે આપેલી, પોતે નાની હોવા છતાં, પેલા સામે બરોબર પોતે એક નાનકડું એવું જીવ હતી છતાં એણે ખૂબ જ છે એ જોરદારની ફાઇટ આપી. એટલે પેલું વૃદ્ધ જે પક્ષી છે એમ કહે છે કે મારા મત પ્રમાણે એ ચાંદની છે વિજેતા છે, કારણ કે એમણે પોતાના જીવનમાં એટલો સરસ બહાદુર એવો સ્વતંત્ર સેનાની જોયો નથી.